નિસર્ગ નામનું જે ઉફાન એ હાલમાં આવી રહ્યું છે અને દમણમાં બે એનડીઆરએફની ટીમ આવી છે અને એ સાથે દમણ પોલીસની ટીમ અને પ્રશાસનની ટીમ પણ એક્ટિવ અને એ થઈ ગઈ છે, સતર્ક થઈ ગઈ છે. આપણી સાથે મનોજભાઈ છે. મનોજભાઈ, સૌ પ્રથમ તો હું દમણની જનતા, દમણ પ્રશાસન અને દમણ નગરપાલિકાના તમામ લોકોને ધન્યવાદ પાઠવું છું કે આ જે તુફાન આવવાનું જે ચર્ચા થઈ રહી છે એમાં તમામ લોકોએ પોતાની જવાબદારી પ્રમાણે કામ કર્યું છે. દમણની જનતાએ પણ પ્રશાસનને બખૂબી સાથ આપ્યો છે અને જે પણ ઇવેક્યુએટ કરવાનો એરિયા તો ઇવેક્યુએટ પણ કર્યો છે લોકોએ. જનતાએ પણ આ બાબતે ધન્યવાદને પાત્ર છે અને આપણા પ્રશાસક શ્રી પ્રભુભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રશાસનની જે આખી ટીમ ઘણે ભાગે ઊભી છે. નેતૃત્વમાં પણ આખી ટીમ લાગી છે. રાતથી કાલે સાંજથી અમે જે નિરીક્ષણ કરી રહ્યા છે બહુ સારું કામ કર્યું છે અને આ જે તુફાન છે આપણી વાપીથી તાપીની ભૂમિને શ્રી પરશુરામની ભૂમિ કહેવાય છે અને પરશુરામની ભૂમિને આજ સુધી કોઈ પણ પ્રકારની આંચ આવી નથી. પરમ કૃપારૂપ પરમાત્માને પણ પ્રાર્થના છે આ તુફાન અહીંથી વહી જાય અને કોઈ પણ જાતની જાનમાલને નુકસાન ના થાય એવી પ્રાર્થના કરીએ છીએ.